આજે આપણે વાત કરીશું સૌથી મહત્વના મુદ્દાની. શું બ્રેકિંગ જે ફ્રોડ છે તેમાંથી એટીએમ માંથી રૂપિયા ઉપાડતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવવું જરૂરી છે? આ સવાલ ઉઠવાનું કારણ છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક મેસેજ. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંકનો નિર્દેશ છે કે એટીએમ માંથી રૂપિયા ઉપાડતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવી દો, જેનાથી તમારું કાર્ડ કોઈ હેક નહીં કરી શકે. મોટાભાગના લોકો એટીએમ વાપરે છે, એટલે કે જાગૃતિ લાવવાના નામે આ મેસેજ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ શું કેન્સલ બટન દબાવવાથી ઓનલાઈન ફ્રોડથી બચી શકાય? આ જ સવાલનો જવાબ મેળવવા માટે અમે તપાસ હાથ ધરી અને શું સત્ય સામે આવ્યું જોઈએ. બેંકના એટીએમ કાર્ડ આપણા માટે ઘણા ઉપયોગી સાબિત થઈ રહ્યા છે, કારણ કે સરળ અને ઝડપી રીતે રૂપિયા ઉપાડવા માટે નાનકડા કાર્ડ વરદાન રૂપ છે. પરંતુ આધુનિક ટેકનોલોજી આવ્યા બાદ ઓનલાઈન છેતરપિંડી પણ વધી છે, એટલે કે આધુનિક જમાનાના ચોર તમારાથી દૂર બેઠા બેઠા તમારા એકાઉન્ટને હેક કરી રૂપિયા ઉપાડી શકે છે. આવા ગુના રોજ બરોજ વધી રહ્યા છે, ત્યારે આવા સમયે ઓનલાઈન ચોરી અંગે જાગૃત કરતો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોટ્સએપથી લઈ ફેસબુક તેમજ ટ્વિટર પર વાયરલ થયેલા મેસેજ જુઓ. અંગ્રેજી ભાષાના મેસેજમાં પહેલું જ વાક્ય લખવામાં આવ્યું છે. આ મેસેજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે આ મહત્વની માહિતી છે. એટીએમમાં કાર્ડ નાખતા પહેલા બે વખત કેન્સલ બટન દબાવો, એટલે કોઈએ તમારો પિન નંબર ચોરવા માટે એટીએમ સાથે છેડછાડ કરી હશે તો તે કેન્સલ થઈ જશે. આ વાતને તમારી આદત બનાવી લો. આજના સમયમાં મોટા ભાગના લોકો પાસે બેંકના એટીએમ હોય છે અને ચેક તેમજ સ્લીપ લઈ લાઇનમાં લાગ્યા વગર લોકો એટીએમ કાર્ડથી જ રૂપિયા ઉપાડવાનું પસંદ કરે છે. ત્યારે બે વાર કેન્સલ બટન દબાવવાનો આ મેસેજ વાયુ વેગે પ્રસરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં આ મેસેજની જ ચર્ચા છે. અને નવાઈની વાત એ પણ છે કે કેટલાક લોકોએ તો વાયરલ થયેલ મેસેજમાં જણાવેલી વાત અપનાવવાની પણ શરૂ કરી દીધી. એટીએમ માંથી પૈસા વિધડ્રો કરવાના હોય ને ત્યારે જનરલી એક નોશન હોય કે નથી કાઢવા, કોઈક જોતું હશે કે પછી કોઈકે પિન સેટ કર્યો હશે કે આપણા પૈસા ચોરાઈ જશે કે એવું બધું હોય. પણ પહેલા ટ્રાન્ઝેક્શન કરતા પહેલા બે વાર કેન્સલ દબાવી દઈએ ને તો કોઈ બી પિન કોઈએ સેટ કર્યો હોય તો એ નીકળી જાય, અને પછી જ્યારે કેશ વિધડ્રો કરાવી લઈએ ત્યારે બી કેન્સલ દબાવીએ એટલે આપણો જે બી પિન કે જે બી હોય એ ડિલીટ થઈ જાય અને કોઈને ખબર ના પડે કે આપણો પિન શું છે. તો વાયરલ થયેલા મેસેજ અંગે જ્યારે અમે ઇન્ટરનેટ પર તપાસ કરી તો એક ચોંકાવનારી વાત સામે આવી, કારણ કે એટીએમમાં કાર્ડ નાખતા પહેલા કેન્સલ બટન દબાવવાનો મેસેજ બેંક કર્મી દ્વારા લખવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી. એટલે જ્યારે વાત અમારી સામે આવી તો અમારા મનમાં સવાલ ઉઠ્યા કે શું એટીએમના વપરાશ અંગે રિઝર્વ બેંકે ગાઈડલાઈન બહાર પાડી છે? શું આરબીઆઈ કહ્યું છે કે એટીએમમાંથી પૈસા ઉપાડતી પહેલા બે વખત કેન્સલ બટન દબાવવું? શું બે વખત કેન્સલ બટન દબાવવાથી ફ્રોડ થતા અટકાવી શકાય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવી ગાઈડલાઈન ક્યારે બહાર પાડી અને આરબીઆઈના નામે વાયરલ થયેલ મેસેજમાં સત્ય કેટલું? આ તમામ સવાલ એવા હતા જે વાયરલ મેસેજ વાંચી સહજ રીતે થાય, કારણ કે રિઝર્વ બેંક આટલો મોટો નિર્ણય લે તે વાતને ગંભીર ગણી શકાય. પરંતુ બેંકોની બેંક ગણાતી રિઝર્વ બેંકે એટીએમ માંથી રૂપિયા ઉપાડતા પહેલા બે વાર કેન્સલ બટન દબાવવાની ગાઈડલાઈન બહાર પાડી છે કે કેમ, આ સવાલનો જવાબ મેળવવા અમે તપાસ શરૂ કરી. જો ઓનલાઈન ફ્રોડ અંગે રિઝર્વ બેંક કોઈ ગાઈડલાઈન બહાર પાડી હોય તો તે અંગેની જાણકારી સાયબર એક્સપર્ટ પાસે હોય શકે, એટલે અમારા રિપોર્ટર ગૌતમ શ્રીમાળીએ સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડ સાથે મુલાકાત કરી. તેમણે વાયરલ થયેલ મેસેજ બતાવવામાં આવ્યો અને સવાલ કર્યો કે રિઝર્વ બેંકે એટીએમમાં બે વખત કેન્સલ બટન દબાવવા અંગે કોઈ સૂચન જાહેર કર્યું છે કે કેમ. પણ એક્ચ્યુઅલી એ જે
જે મેસેજ સર્ક્યુલર થયો છે એ જસ્ટ રૂમર છે, એક ખોટી અફવા છે. એવું કોઈ આરબીઆઈએ કોઈ સ્ટેટમેન્ટ બહાર નથી પાડ્યું, કોઈ ઓફિશિયલે બહાર નથી પાડ્યું, તો બટ ઓબ્વિયસ છે કે એક અફવા છે. તો એવા મેસેજીસ સૌથી પહેલાં તો તમે કોઈને ફોરવર્ડ ના કરો જ્યાં સુધી તમને ખ્યાલ ના હોય કે એની જેન્યુનિટી શું છે. કોઈ પર્ટિક્યુલર વેબસાઇટે કે કોઈ પર્સને એને કોઈ એ મેસેજ પોસ્ટ નથી કર્યો ત્યાં સુધી. અને સેકન્ડરી જે છે, આવું કોઈ પણ જે રૂમર્સ છે તમે પોસ્ટ કરો છો ઇવન એઝ એન ફર્સ્ટ સેન્ડર, તો તમે 10 વખત એની ચકાસણી કરો ફ્રોમ જેન્યુઇન યુઝર કે એ જે પોસ્ટ થયો છે, જે મેસેજ છે, જેન્યુઇન છે કે નહીં. સાયબર એક્સપર્ટે તો આ મેસેજને ખોટો ઠેરવી દીધો, પરંતુ વધુ સ્પષ્ટ માહિતી મેળવવા અમારા રિપોર્ટરે મહાગુજરાત બેંક યુનિયનના પ્રમુખ રાજેશ વ્યાસનો સંપર્ક કર્યો. રાજેશ વ્યાસને પણ વાયરલ થયેલ મેસેજ બતાવવામાં આવ્યો, તો તેમણે શું જવાબ આપ્યો તે પણ સાંભળો. હા, તમે મને મેસેજ અત્યારે બતાવ્યો એટીએમ બાબતનો, તો એ એકચ્યુઅલી એ તો ફેસબુક મેસેજ છે, પરંતુ પ્રિકોશનરી મેજર સાવચેતીના પગલા તરીકે ઓફિશિયલી આરબીઆઈ ડેક્લેરેશન ના કહી શકાય, અને ફેસબુક ઉપર તો કોઈ પણ મેસેજ મૂકી શકે છે, પરંતુ ગ્રાહકોની સુરક્ષાના ધ્યાનમાં લઈને જો તમે તમારું એટીએમ વાપરવા જાઓ ત્યારે 2 વખત કેન્સલનું બટન દબાવી દો, તો જેથી કરીને આગળનું કોઈ કંઈ ચેડા કરવાની કોશિશ કરી હોય સોફ્ટવેરમાં કરી, આમ તો શક્યતા નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈનના નામે વાયરલ થઈ રહેલ આ મેસેજનું સત્ય જાણવા સાયબર એક્સપર્ટ સાથે મુલાકાત કરવામાં આવી. ત્યારબાદ મહાગુજરાત બેંક યુનિયનના પ્રમુખ સાથે પણ વાત કરી, અને બંને મહાનુભાવના અભિપ્રાય લીધા બાદ અમારી તપાસમાં સામે આવ્યું કે એટીએમમાંથી નાણાં ઉપાડતા પહેલા 2 વખત કેન્સલ બટન દબાવવાની આરબીઆઈની સૂચના હોવાનો દાવો કરતો આ મેસેજ ખોટો છે. એટલે કે આરબીઆઈએ આ પ્રકારની કોઈ જ ગાઈડલાઈન બહાર પાડી નથી, પરંતુ સાથે એક વાત એ પણ છે કે જ્યારે એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારે કાર્ડ નાખતા પહેલા એ જોઈ લેવું કે એટીએમમાં લીલી લાઈટ થઈ રહી છે કે નથી. લીલી લાઈટ ચાલુ હશે એનો અર્થ એ થાય કે એટીએમમાં અત્યારે કોઈ જ ટ્રાન્ઝેક્શન નથી થઈ રહ્યું, પરંતુ કેન્સલ બટન દબાવવાથી કે ન દબાવવાથી તમારા ટ્રાન્ઝેક્શન પર કોઈ જ અસર નહીં પડે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.